हेलो, नमस्ते विद्यार्थी मित्रों, नमस्ते ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલનો હું નિધિનો નીચે આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 27 ધોરણ 5 વિષય ગણિત. ચેપ્ટર નંબર 11 છે ક્ષેત્રફળ અને પરિમિતિ. બરાબર, તો આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ એ બધા માટેના સૂત્ર તમને લોકોને પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર આવડે છે. તો આમાં દાખલા નંબર 5 નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો. બરાબર છે, આની પરિમિતિ શોધવાની છે. તો પેલું છે એવો આકાર આપ્યો છે ચોરસ. તો ચોરસની પરિમિતિ માટેનું સૂત્ર, ચોરસની ચાર બાજુ હોય તો ચારેય બાજુનું માપ કેવું હોય? સમાન. ચાર ગુણ્યા બાજુની લંબાઈ. બરાબર, દરેક બાજુની લંબાઈ કેટલી છે? બે. તો ચાર ગુણ 8 સેમી. આવી રીતે જવાબ પેલી ચોરસ આકાર છે તેની પરિમિતિ 8 સેમી થાય છે. ત્યારબાદ બીજું લંબચોરસ છે. લંબચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર, બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બરાબર, તો લંબાઈ છે 2 સેમી અને પહોળાઈ 4 સેમી, એટલે 2 × 6 એટલે 12 સેમી પરિમિતિ થાય છે. હવે ત્રીજું છે ત્રિકોણ. આ આપેલા ત્રિકોણની પરિમિતિ, કારણ કે સમબાજુ ત્રિકોણ નથી, બરાબર, એટલે બધી બાજુના માપમાં આપણે સરવાળો કરવો પડે, 2, 3 અને 4. તો 9 સેન્ટીમીટર ત્રિકોણની પરિમિતિ મળે છે. પછી ચોથો આકાર કેવો છે? ચતુષ્કોણ. આમાં આપણે લખશું ચતુષ્કોણની પરિમિતિ. અહીંયા આપણે એમ જ કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર, અલગ આકારનો ચતુષ્કોણ ગમે તેવા આકારનો આપી શકે. તો આમાં આપણને બાજુ માપ શકું છે ને આ બાજુ માપ શકું છે, બરાબર, એટલે 2 વખત 2 સેમી માપ છે અને 2 વખત 3 સેમી માપ છે. બરાબર, તો 4 વત્તા 6 એટલે 10 સેન્ટીમીટર પરિમિતિ થશે ચતુષ્કોણની. હવે નંબર 5. હવે આ આકાર કેવો હશે કેમ ખબર પડશે? કે અહીંયા કાટખૂણા આપેલા છે એટલે આ જે આ ચોરસ બની ગયું છે. બરાબર, ચોરસમાં ચારે ખૂણા છે જે કાટખૂણે હોય અને બધી બાજુનું માપ સમાન આવ્યું છે. અહીંયા લખશું ચોરસની પરિમિતિ, બરાબર, 4 ગુણ્યા બાજુની લંબાઈ. તો 4 ગુણ્યા બાજુનું માપ કેટલું છે? 3 સેમી. તો જવાબ શું આવશે? 12 સેન્ટીમીટર પરિમિતિ થશે. તો આ 5 અલગ અલગ આકારની પરિમિતિ આપણે શોધી દીધી છે. તો તમારે પણ તમારે